मित्रों जय स्वामी नारायण। धोरण आठ विषय गणित घात अने घातांक। मित्रों अगाउना तास मा मैं केटलीक मोटी संख्याओं ने बोलवामा वांचवामा अघरू पड़े एने अपने लखवामा व्यवहारमा सारी रीते लखी शकीए वांची शकीए बोली शकीए ए माटे एने प्रमाणित रूप में फेरवानी वात समझावी हती। तो एने आधारे हवे आपणे जोईए ऋण पूर्णांक घातांक। तो दस नो वर्ग बराबर दस गुण्या दस करो त्यारे दस नो वर्ग एटले के सौ थाय। पछी दस नो एक घात होय तो सौ भाग्या दस करो एटले दस मळे एटले के दस नो एक घात। पछी दस भाग्या दस करो एटले एक थाय अने एक एटले दस नो जीरो घात। हवे याद राखवानुं दस नो शून्य घात એટલે એક થાય એમ કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત એક થાય એ પછી પાંચનો શૂન્ય ઘાત એક થાય એક્સનો શૂન્ય ઘાત એક થાય વાયનો શૂન્ય ઘાત એક થાય એનો શૂન્ય ઘાત એક થાય બીનો શૂન્ય ઘાત એક થાય મુકેશનો શૂન્ય ઘાત મુકેશ જ રહે એક ન થાય કારણ કે મુકેશ નામ છે અને પેલા બધા અંકો છે તો આ યાદ રાખવાનું કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત હવે યાદ રાખજો એ એક થાય પછી દસ નો માઇનસ એક બે એક જીરો માઇનસ એક પછી દસ નો માઇનસ બે તો દસ નો માઇનસ એક ઘાત એટલે એકના છેદમાં દસ દસ નો એક ઘાત છેદમાં એક હોય ધન અંશમાં આવે તો ઋણ થાય અને અંશમાં ઋણ હોય તો છેદમાં જાય તો ધન થાય તો જો અહીં અંશમાં માઇનસ છે તો છેદમાં ગયો તો ધન થયો કારણ કે દસ નો માઇનસ બે ઘાત એટલે એકના છેદમાં દસ એકના છેદમાં દસ આવી જ રીતે એકના છેદમાં દસ નો વર્ગ થયો તો હવે તમારે ધ્યાને રાખવાનું છે કે દસ નો બે ઘાત ક્યાં છે તો કે એકના છેદમાં હવે એને અંશમાં લાવો શું થાય તો કે માઇનસ અથવા દસ નો માઇનસ બે ઘાત છે ધન કરો શું કરો તો કે એકના છેદમાં લઈ જાઓ તો તમારા કોમન વસ્તુ સિમ્પલ સમજવાની છે એના આધારે હવે ઋણ ઘાતાંક ધરાવતી સંખ્યાઓના પણ નિયમો આજ લાગુ પડે હવે ઘાતાંકના નિયમ ઘાતાંકના નિયમો તો પહેલો ગુણાકારનો ઘાત હવે એક્સ હોય એનો એન ઘાત હોય અને એક્સ નો એમ ઘાત હોય તો x નો n ઘાત વત્તા x નો m ઘાત થશે મિત્રો આધાર કેવા છે તો કે સરખા ઘાતાંકો કેવી છે 1 - 1 - n તો n વત્તા m થાય અહીંયા m હોય ને અહીંયા n હોય તો m + n થાય તો આ ગુણાકારનો ઘાત કહેવાય દાખલા તરીકે 2 નો 3 ઘાત ગુણ્યા 2 નો 4 ઘાત બરાબર 2 નો 3 વત્તા 4 બરાબર 2 નો 7 ઘાત થશે તો એ બે આધાર છે ગુણાકારનો ઘાત દીધો તો બે આધાર સરખા હોય અને ઘાત 3 ને 4 હોય ગમે તે હોય તો 2 નો 3 વત્તા 4 થાય બરાબર 2 નો 7 ઘાત થશે આ યાદ રાખજો એમાં બીજો એક ઉદાહરણ લઈએ કે a ની અંદર -2 ઘાત હોય ને a ની 6 ઘાત હોય તો a ની -2 વત્તા 6 બરાબર a ની 4 ઘાત થશે આ પણ ધ્યાનમાં રાખજો કારણ કે આધાર સરખા છે તો -2 + 6 એટલે કે -2 માં વત્તા 6 ઉમેરો એટલે + 4 વધે એટલે એનો 4 ઘાત થશે તો ગુણાકારનો ઘાત છે યાદ રાખજો બીજો છે ભાગાકારનો ઘાત ભાગાકારના ઘાતમાં પહેલું જોઈએ એનો એમ ઘાત ભાગ્યા એનો એમ ઘાત બરાબર એનો એમ ઓછા એમ ઘાત આ ક્યારે બને તો કે એમ ગ્રેટર ધેન એન હોય ત્યારે આવું ક્યારે બને કે એમ મોટો છે એન નાનો હોય ત્યારે એમાં દાખલા તરીકે આપણે લખીએ એની 10 ઘાત ભાગ્યા એની 7 ઘાત બરાબર એની 10 માંથી 7 બાદ એટલે એની 3 ઘાત વધે એની 10 ઘાત એમ મોટો છે એમ નાનો છે તો 10 માંથી
माइनस सात थिया इतने के नो घन पची बीजू आम ये था एनो एम घात भाग्या एनो एन घात बराबर एक क्या रहता है तो के जाने एम बराबर एन होए भागाकार से जो एनो भागाकार एक क्या रहता है तो के एम अने एन सरखा होए आप एनो उदाहरण से ये दाखला तरीके पांच नो त्रण घात भाग्या पांच नो त्रण घात तो पांच नो त्रण माइनस त्रण आप पांच बात थी એટલે 5 નો 0 ઘાત અને 5 નો 0 ઘાત હમણાં મેં તમને સમજાવ્યો કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત 1 થાય યાદ રાખો તો ભાગાકાર ઘાતમાં ત્રણ નિયમ છે પહેલો બીજો એમ મોટો હોય ત્યારે આ બે સરખા હોય ત્યારે હવે છેદ નાનો હોય ત્યારની વાત છે ભાગાકાર માટેનો ત્રીજો નિયમ લઉં છું અ એ નો એમ ઘાત ભાગ્યા એનો એન ઘાત બરાબર કેટલા છેદમાં એનો એન માઇનસ એન ક્યારે તો કે એમ લેસ ધેન એન હોય એમ નાનો હોય એમ કરતા એનો ઉદાહરણ આપણે લઈએ તો એનો સાત ઘાત ભાગ્યા એનો મોટો ઘાત લખીએ બાર ઘાત તો બરાબર કેટલા છેદમાં એનો બાર ઘાત માઇનસ સાત ઘાત બરાબર કેટલા છેદમાં એનો પાંચ ઘાત થાય તો આ રીતે મિત્રો થશે અને થોડુંક વિસ્તૃત કરીને બતાવ્યું છે આપણા ગણિત ધોરણ 8 ના ગણિતમાં આ રીતે વિસ્તૃત નથી કર્યા એક જ નિયમ ઉપર વાત કર લખી છે પણ એના ત્રણ નિયમ પેટા પ્રકાર બને એમ મોટો હોય એમ કરતા ત્યારે એના ઘાત એમ માંથી એમ બાદ થવાય કોઈ એટલે કે આ રીતે 10/7 / 3 પછી બે ના ઘાત એમ અને એમ સરખા હોય તો પરિણામ એક મળે જેમ કે 5 નો 3 ભાગ્યા 5 નો 3 5 ના 3 ને 3 12 0 એટલે એનો એમ ભાગ્યા એનો એમ ઘાત બરાબર 1 ના છેદમાં એમ નાનો છે એમ મોટો છે અને એમ નાનો છે તો તેવા સંજોગોમાં છેદમાં આ એમ બાદ થવા છે આ નાનો છે આ મોટો છે ભાગાકારની ક્રિયા છે તો 1 ના છેદમાં એના એમ માંથી એમ બાદ થવા જાય એટલે કે એનો 7 ભાગ્યા એનો 12 હોય તો 1 ના છેદમાં એના 12 માંથી 7 બાદ થવા જાય એટલે 1 ના છેદમાં એનો 5 ઘાત વધે તો આ છે ભાગાકારનો ઘાત ત્યાર પછી આવે છે ઘાતનો ઘાત ત્રીજો નિયમ છે ઘાતાંકનો ઘાતનો ઘાત એટલે સામાન્ય રીતે એનો એમ ઘાત નો એન ઘાત બરાબર એનો એમએન ઘાત થાય એનો એમ ઘાત છે અને એનો એ ઘાત છે એટલે બે નો એમએન ઘાત એટલે ગુણક સંબંધ લાગુ પડે દાખલા તરીકે 2 નો 5 ઘાત એનો 3 ઘાત બરાબર 2 નો 5 ગુણ્યા 3 બરાબર 2 નો 15 ઘાત થશે એ જ રીતે બીજું લઈએ આપણે એની 2 ઘાત એની 4 ઘાત તો એની 2 ગુણ્યા 4 એટલે કે એની 8 ઘાત થશે તો આ ઘાતના ઘાતનો નિયમ બતાવેલો છે એટલે કૌંસ હોય ઘાતની અંદરના ઘાતના ગુણક શબ્દમાં હોય એ તમારા મગજમાં રાખો ત્યાર પછી બે સંખ્યાઓના ગુણકના ઘાત બે અલગ સંખ્યાઓનો ગુણાકારનો ઘાત એટલે એ નો એમ ઘાત ગુણ્યા બી નો એન ઘાત એ ગુણ્યા બી સોરી એમાં બંનેનો ઘાત સરખો હોય એમ ધ્યાનમાં લેવાનું છે સરખો ન હોય તો ન થાય બે અલગ સંખ્યા છે અને એનો ગુણાકારનો ઘાત છે તો પછી એનો અને બી નો બે વખત ને બદલે એક વખત ઘાત તમે લખી શકો તો એ 2 નો 3 ઘાત ગુણ્યા 3 નો 2 ઘાત બરાબર 2 ગુણ્યા ઘાત સરખી રાખવાની છે તો 2 ગુણ્યા 3 કરવાનું 3 3 સરખા હોય કૌંસની બહાર જશે હવે 2 ની ઘન 8 થાય અને
सत्यावीस आठ सत्तु छप्पन पांच आठ दू सोल पांच एक बसो पंदर थे छ नो त्रण घात बसो ने पंदर आठ अक्टू सॉरी छप्पन आठ अक्टू छप्पन पांच बजे आठ दू सोल पांच एक बसो सोल थे भूल थी छ नो घन बसो सोल तो बे अलग संख्याओ नो गुणाकार छे घात सरखी होय त्यारे एक वक्त लखाय एनो एम घात गुणिया बी नो एम घात बराबर ए बी नो एम घात હવે એ બી નો એમ ઘાત હોય તો એનો એમ ઘાત કહેવાય બી નો એમ ઘાત કહેવાય બે નો ગણેલો છે પછી એમ કે મારા એકલાનો છે બી જે તને ના પાડે દે તો એવું ના ચાલે અને ત્યાર પછી એનો જીરો ઘાત બરાબર એક પાંચમો નિયમ છે કોઈ પણ સંખ્યાનો જીરો ઘાત એક થાય દાખલા તરીકે पांच नो जीरो घात एक बीजो एक्स नो जीरो घात बराबर एक त्रीजो सौ नो जीरो घात बराबर एक कोई पण संख्या नो शून्य घात एक थाय याद रखजो पछी ए छेद बी नो एम घात होय तो ए नो एम घात भाग्या बी नो एम घात थई शके એટલે આ એમ છે એનો છે અને બી નો પણ છે આમ લખેલું હોય એમ તમે એ છેદ બી નો એમ ઘાત લખી શકો પણ ઘાતાંક સરખા હોય તો એ શક્ય બને તો આ છે ઘાતાંકના નિયમો છ છ નિયમ તમારે યાદ રાખવાના છે કોઈ પણ સંખ્યાનો શૂન્ય ઘાત એક એ છેદ બી નો એમ ઘાત એટલે એનો પણ એમ બી નો પણ એમ એક આવશે એમ ઘાત તો એનો એમ એન ઘાત થાય હવે આવે છે કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક કહેવાય કોઈ પણ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે એનો માઇનસ એમ ઘાત હવે તમે જો એનો માઇનસ એમ ઘાત છે મેં હમણાં આગળ કહ્યું તેમ એને ધન કરવો હોય તો એકના છેદમાં લઈ જાઓ તો એ ધન થશે તો યાદ રાખજો માઇનસ ઘાતને ધન કરો તો છેદમાં છેદમાંથી અંશમાં લાવો એટલે માઇનસ ત્યાર પછી એનો એમ ઘાત ગુણ્યા એકના છેદમાં એનો એમ ઘાત બરાબર એમ થાય કારણ કે આનું આ વ્યસ્ત છે એનું એ વ્યસ્ત છે બીજી વાત એમ પણ થઈ શકે કે એનો માઇનસ એમ ઘાત ગુણ્યા એકના છેદમાં અથવા એનો એમ ઘાત બરાબર પણ એક થશે શું કામ તો કે આધાર બે સરખા છે તો માઇનસ એમ પ્લસ એમ બરાબર એનો જીરો કોઈ પણ સંખ્યા જીરો એક થાય તો આ પણ તમારે સમજવાની જરૂરિયાત છે ત્રણ નો પાંચ ઘાતની વ્યસ્ત શું થાય ત્રણ નો પાંચ ઘાત ની વ્યસ્ત ત્રણ ની માઇનસ પાંચ ઘાત ત્રણ નો માઇનસ પાંચ ની વ્યસ્ત ત્રણ નો પાંચ અને ત્રણ ના પાંચ ની વ્યસ્ત પાંચ ત્રણ નો પાંચ ઘાત એ ત્રણ ના માઇનસ પાંચ ની વ્યસ્ત છે તો કોઈ પણ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યા એ માટે એનો માઇનસ એમ ઘાત બરાબર એને ધન કરવો હોય તો છેદમાં લઈ જવાનું પણ આવું હોય માઇનસ એનો માઇનસ એમ ઘાત હોય તો એકના છેદમાં માઇનસ એનો એમ ઘાત મિત્રો આ ઋણ છે એ નહીં ફરે ફક્ત ઘાત બદલાશે આ યાદ રાખજો તો આનામાં ફેર છે અહીં આધાર જે છે એને માઇનસ નથી આધાર માઇનસ હોય ઘાત માઇનસ હોય તો ધન ઘાત કરવી હોય તો એકના છેદમાં લઈ જાઓ તો ઘાત ધન થશે બે છે આધાર છે એ તો ઋણ જ રહેશે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે ત્રણ ના પાંચ ની વ્યસ્ત ત્રણ નો માઇનસ પાંચ અને ત્રણ નો માઇનસ પાંચ ની વ્યસ્ત બરાબર ત્રણ નો પાંચ આ પણ સમજવાનું છે ઓછા એનો માઇનસ પાંચ ઘાત એકના છેદમાં લઈ જાવ તો માઇનસ એનો કાઉન્ટ એમ ધન થશે એનો એમ ભાગ્યા એનો એમ એટલે એક થાય માઇનસ એમ ગુણ્યા એમ
घात जीरो एक कोई पण संख्या नो जीरो घात एक तो कोई पण शून्यतर पूर्णांक माटे नी आ वातो छे। अने हवे संख्या ने विस्तृत घात स्वरूपे केम दर्शावाय एनी वात आपणे शीखी। एक संख्या लईए 14 25 चौद पच्चीस ने विस्तृत घात स्वरूपे विस्तृत घात स्वरूपे लखो। आओ एक आपने प्रश्न आपे तो अपने विस्तृत घात स्वरूपे लखवानु छे। तो पहलो एकड़ो लीए एने गुण्या एक बे त्रण एटले 10 3 घात પછી વત્તા 4 ગુણ્યા ચોપડો લઈએ તો 10 ની 1 2 1 અને 2 એક બે ત્રણ હતું ત્યારે એક હતું એક બે હતું ત્યારે 4 હતું પછી 2 લઈએ તો 10 ની 1 ઘાત વત્તા 5 લઈએ તો 10 ની 0 ઘાત। તો આવી રીતે આપણે એને રજૂ કરી શકીએ 1 × 10 ની ઘાત એટલે એકડો 4 × 10 ની 1 એટલે ચોકડો 2 × 10 ની 1 ઘાત એટલે બગડો 5 × 10 ની 1 0 ઘાત એટલે પાંચડો। કારણ કે આનું મૂલ્ય એકમનું છે આનું દશકનું છે શતકનું છે સહસ્ત્રાંશનું છે સહસ્ત્રાંશ એટલે 1000 શતક એટલે 100 10 નો વર્ગ 100 અને દશક એટલે 10 નો 1 ઘાત 10 10 નો 0 ઘાત એટલે 1 × 5 એટલે 5 એકમના સ્થાનમાં રહેલા મૂલ્ય 1 ગણો હોય દશકના મૂલ્ય સ્થાનમાં મૂલ્ય 10 ગણો હોય શતકના સ્થાનમાં હોય એનું મૂલ્ય 100 ગણો હોય અને 1000ના સ્થાનમાં હોય એનું મૂલ્ય 10 નો ગણો હોય। તો આ રીતે એની વાત લખેલી છે। પછીના કોઈ માઇનસમાં પ્રાપ્તાંકો હોય તો એ પણ થઈ શકે। તો મિત્રો અહીંયા આગળ નાની સંખ્યાઓ ખૂબ સૂક્ષ્મ સંખ્યાઓ એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની વાતો હવે 14 25.36 विस्तृत विस्तृत स्वरूपे घात स्वरूपे लखवानी कही छे। તો અહીંયા તમે જે લખ્યું છે એમાં આ અંક સંખ્યાઓ તો આવવાની બધી તો 1 × 10 નો ઘન વત્તા 4 × 10 નો વર્ગ વત્તા 2 × 10 નો 1 વત્તા 5 × 10 નો 0 પછી વત્તા હવે તમે દશાંશ ચિહ્ન પછી આવ્યા 3 હવે તમારે અહીંથી અહીં લાવવું હોય તો 10 નો 1 ઘાત કરવો પડે તો કે × 10 ની -1 ઘાત તમે જો 3 2 1 0 -1 થયું કારણ કે ડાબી થી જમણી જાઓ છો હવે ડાબી થી જમણી અહીં પાછા જાઓ છો એટલે વત્તા ની નિશાની 6 × 10 ની -2 ઘાત આ સંખ્યાને લખ્યો 0.06 હોય તો તમારે લખ્યું હોય 6.0 × 10 ની -2 ઘાત 1 અને 2 પછી તમે પોઈન્ટ અહીં લાવ્યા પછી ખોટું મીંડું મૂક્યું તો 2 કદમ ખસ્યા ડાબી થી જમણી જાઓ આરટીઓ નો નિયમ તોડ્યો એટલે આપણે ઓછા થવાના 1 કદમ જાઓ તો 1 અંક ઓછું થાય 2 કદમ જાઓ તો 2 અંક ઓછા થાય એટલે -2 વડે દર્શાવ્યું છે તો 6 × 10 નો -2 ઘાત। તો તમને કોઈ વખત આવી સંખ્યાઓને વિસ્તૃત ઘાત સ્વરૂપે લખવાની કહેવામાં આવે તો એનું આ સ્વરૂપ છે એ તમને ખબર હોવી જોઈએ। એકમના સ્થાનમાં 1 ગણો મૂલ્ય દશકના સ્થાનમાં 10 ગણો મૂલ્ય શતકના સ્થાનમાં 100 ગણો મૂલ્ય 1000ના સ્થાનમાં 10 ગણો મૂલ્ય તો આ રીતના આપણે વાતો થઈ। હવે આપણે સ્વાધ્યાય 12.1 માં જવાનું છે અને એમાં કિંમત શોધવાની આવશે ત્યાર પછી સાદુરૂપ આપવાના અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાના આવશે તો એ પછી હવે પછીના તાસમાં લેશું અને એક હવે પછીનો તાસમાં 12.1 અને પછીના તાસમાં 12.2 એટલે 2 તાસ લેશું ત્યાં સુધીમાં આપણે લગભગ આ પ્રકરણ કવર કરી શકીશું। પણ તમારે ખાસ આળસ છોડીને બાકી નોટમાં જે કંઈ આ બોર્ડમાં લખીએ છીએ
અને તમારી પાસે જે વિડીયો મોકલીએ છે એ લખજો, બાકી નોટ બનાવજો, જ્યારે ભેગા થશો ત્યારે માંગવામાં આવશે ત્યારે હે હે કરીને ઊભા નહીં રહેતા, પછી કહેશો કે મારે બાકી છે, મને તો ખબર નહોતી, તો મિત્રોના સંપર્કમાં રહ્યો અને ભણવામાં સજાગતા કેળવો, એકાગ્ર રહ્યો, આળસ છોડી અને બરાબર ધ્યાન આપો. અસ્તુ. જય સ્વામિનારાયણ.